હું ખરો દ્રાક્ષ વેલો છું અને મારો પિતા માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે તે માટે તેને શુદ્ધ કરે છે. જે વચનો તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષ વેલો છું ને તમે ડાળીઓ છો જે મારામાં રહે છે અને હું તેનામાં. તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેની એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે, અને એથી તમે મારા શિષ્ય થશો. જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે. કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો. જો જગત તમારા પર દ્વેષ